મોરબી ના મદદનીશ ખેતી નિયામક સંજયભા દલસણિયાએ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી છે કે તેઓ ખેતી માટે વપરાતી શંતુનાશક દવા બિયારણ અને રાસાયણિક ખાતર ખેડૂતોને ગુણવત્તાયુક્ત મળી રહે તેની કામગીરી કરતા હોય છે. સાથે જ જે ભેળસેળ કે ગેરકાયદેસર વેચાણ થતું અટકાવવા માટે પણ ઔદ્યોગિક એકમમાં ચકાસણી કામગીરી કરતા હોય છે. શેમાં ગત તારીખ 31/12/2022 ના રોજ સુરેન્દ્રનગર જમીન ચકાસણી પ્રયોગશાળાના ખેતી અધિકારી એમ.એ. વગાલિયાએ ટેલિફોનિક જાણ કરી હતી કે મોરબી ખાતે ઔદ્યોગિક એકમને વિઝિટ કરવાની છે અને તેઓ આવતા ફરિયાદીને સાથે રાખી હરિપર ગામ જવાના રસ્તે માત્રુ ઇન્ડસ્ટ્રીઝ ખાતે તપાસ કરી હતી. શેમાં ફેક્ટરીમાંથી પ્લાસ્ટિક બેગ જેના પર પ્રધાનમંત્રી જન ઉર્વેક પરિયોજના ભારત યુરિયા લખેલ હોય અને 42 કિલોની કુલ 169 બેગ મળી આવી હતી. જેથી રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ 1985 ના ખંડ 27 હેઠળ મળેલી સત્તાનું રૂએ હાજર સ્ટોકમાંથી પૃથક્કરણ હેતુ માટે માત્રુ ઇન્ડસ્ટ્રીઝમાંથી હાજર મનોજભાઈ સાવશીભાઈ અધારાની હાજરીમાં રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ 1985ની અનુસૂચિ 1 ભાગે જોગવાઈ હેઠળ સસ્પેક્ટેક નીમ કોટેડ યુરિયા તરીકે 400 ગ્રામના કુલ 3 સેમ્પલો લઈને સીલબંધ કરીને તેના ઉપર આસિસ્ટન્ટ ડિરેક્ટર ઓફ એગ્રીકલ્ચર મોરબી હોદ્દાનું સીલ મારી નમૂના કબજે કરી રાસાયણિક ખાતર ચકાસણી પ્રયોગશાળા જુનાગઢ ખાતે તારીખ 2/1/2023 ના રોજ મોકલવામાં આવ્યા હતા અને તારીખ 18/1 ના રોજ મોકલેલ નમૂનામાં નીમ કોટેક યુરિયા માલુમ પડતા નમૂના પૃથક્કરણને આધારે નીમ કોટેડ યુરિયા છે. જેથી રાસાયણિક ખાતર હુકમ 1985ના ખંડ 25નો ભંગ થયેલ છે. શ્રી મનોજભાઈ સૌશીભાઈ અઘારાના જથ્થા બાબતે પૂછતા રમેશભાઈ ફૂલતરિયા રહેવાસી પ્રતાપગઢ તાલુકા હળવદવાડા આપી ગયાનું જણાવ્યું હતું. જેથી તારીખ 24/1 રોજ ખુલાસો કરવા માત્રુ ઇન્ડસ્ટ્રીઝને નોટિસ પાઠવી હતી અને તારીખ 4/2/2023 ના રોજ માત્રુ ઇન્ડસ્ટ્રીઝના જવાબદાર વ્યક્તિ વરસોલા મંથન ગણેશભાઈ રહેવાસી મહેન્દ્રનગર મોરબી વાડાએ વચગાળાનો ખુલાસો આપ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે પૃથક્કરણ બાબતે ફેર પૃથક્કરણ કરતા જણાવીને તારીખ 9/2 ના રોજ ફેક્ટરીના વરસોલા મંથનને ખેતી નિયામક કૃષિ ભવન ગાંધીનગર ખાતે રી એનાલિસિસ કરવા માટે અરજી કરતા ડિરેક્ટર ઓફ એગ્રીકલ્ચર ગુજરાત રાજ્ય ગાંધીનગરથી તારીખ 17/2 મંગાવેલ અને ફેર પૃથક્કરણ ના મંજૂર કરેલ અને જૂનાગઢ પ્રયોગશાળાથી મોકલેલ પૃથક્કરણ માન્ય રાખેલ છે. જેથી જથ્થો જપ્ત કરવા માટેની નોટિસ આપી અને તેમાં પણ સહી મેળવીને 2-5 બોલાવી રોજ કામ કરાવવામાં આવતું હતું. આમ નીમ કોટેડ યુરિયા ખાતરની 169 બેગ કિંમત રૂપિયા 3,77,946 ખાતરની ખેતી સિવાયના વપરાશ માટે ઉપયોગમાં લેવાતું હોય છે તેવું પ્રથમ મેનેજરે જણાવી આવ્યું હતું અને જથ્થો કબજો લેવામાં આવ્યો હતો. અને મોરબી તાલુકા પોલીસે માત્ર ઇન્ડસ્ટ્રીઝના મનોજભાઈ સૌશીભાઈ આધારા રહેવાસી મોરબીવાડા અને બંધન ગણેશ વરસોલા રહેવાસી મહેન્દ્રનગર મોરબીવાડા વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલ તારીખ 24/2/2023 ના રોજ મોરબી ખેતીવાડી નિયામક અધિકારી શ્રી દલસણિયા સાહેબે અગાઉ તેઓએ 31/12/2022 ના રોજ હરિપર કેરાડા ગામે માતૃ ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ નંબર 8 ખાતે પોતાની ટીમ સાથે જઈ રેડ કરેલી હતી. જે રેડ દરમિયાન તેઓને એક શંકાસ્પદ ખાતરના સેમ્પલો મળી આવેલા હતા, જેના સેમ્પલો લઈ તેઓએ આ જૂનાગઢ એફએસએલ ખાતે મોકલાવ્યા હતા. જે સેમ્પલો એ જૂનાગઢ એફએસએલમાંથી આ પ્રતિબંધિત યુરિયા ખાતર હોવાનું જણાઈ આવેલ હતું. જેથી તેઓએ જે તે વખતે આ ખાતર બેગી 169 જેની કિંમત 3,77,496 થાય છે તે મુદ્દામાલ સીઝ કરેલ હતો અને આ પ્રતિબંધિત ખાતર હોવાના કારણે તેઓએ ગઈકાલ તારીખ 24/2/2023ના રોજ મોરબી તાલુકા પોસ્ટે આવી પોતાની ફરિયાદ જાહેર કરેલ છે. જે ફરિયાદના કામે આવશ્યક ચીજવસ્તુધારો તથા રસાયણિક ખાતર નિયંત્રણ અધિનિયમની યોગ્ય ક્રમે ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે આ યુરિયા ખાતર છે તે ખેતીવાડીના ઉપયોગ માટે સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવે છે, તેનો ઔદ્યોગિક ઉપયોગ કરવામાં આવતો હોવાના કારણે આ ગુનો દાખલ થયેલ છે. જે ગુનો હાલમાં ફેક્ટરીના માલિક મનોજ અઘારા તથા બંધનભાઈ હડસોલા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે અને મુદ્દામાલ તેઓની ફેક્ટરીમાં જતી હાલતમાં સીલ કરવામાં. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી.